आज रोज आयुष डॉक्टरों द्वारा जे प्रमाण सर्जरी करी शकाय ए माटे नीति आयोग द्वारा मंजूरी आपवामां आवी छे, जेने लईने इंडियन मेडिकल एसोसिएशनना डॉक्टर द्वारा आज रोज एक आवेदन पत्र आपवामां आव्युं हतुं। जे प्रमाणे आयुष द्वारा आ परमिशन आपवामां आवी छे तेने लईने आज रोज इंडियन मेडिकल एसोसिएशनना डॉक्टरे आवेदन पत्र आपी एनो विरोध दर्शाव्यो छे। विनंती करी छे सरकारने के आवा प्रकारनी मंजूरी आपवामां न आवे। कलेक्टर कचेरी खाते कोविडनी गाइडलाइन साथे मंजूरीनी साथे तेओए आ आवेदन पत्र आप्युं हतुं। માંગ ખાલી એટલી જ છે, માંગ પર વિરોધ છે, ખાલી માંગ પણ નથી કે આ જે મિક્સોપથી કરવા માંગે છે, એટલે કે આયુર્વેદિક હોમિયોપથી અને એલોપથીનું મિક્સ કરવા માંગે છે અને આયુર્વેદિક હોમિયોપથીના ડૉક્ટરોને સર્જરી માટે ટ્રેન કરીને એમને સર્જરી કરવાની છૂટ આપવા માંગે છે, એ યોગ્ય નથી। એનાથી દર્દીઓને નુકસાન થશે, એનાથી ભવિષ્યના ડૉક્ટરોને નુકસાન થશે, અને જે સ્ટુડન્ટ્સો મહેનત કરીને નીટ દ્વારા MBBSમાં એડમિશન મેળવે છે અને પછી નીટ દ્વારા સર્જરીમાં એડમિશન મેળવે છે, અને આ લોકો ડાયરેક્ટ આયુર્વેદિક અને ડૉક્ટરો સીધા એમાં સર્જરીનો કોર્સ કરીને ખાલી ઓપરેશન કરતા થઈ જશે, એ કેટલી દ્રષ્ટિએ વ્યાજબી છે। અને એનાથી જો હાફ ક્વોલિફાઈડ ડૉક્ટર હશે તો એ સર્જરી કેટલી સારી રીતે કરી શકશે અને કેટલા લોકો એની પાસે કરાવશે, બરાબર છે। અને આમાં સૌથી વધુ નુકસાન ગરીબ માણસને થવાનું છે, કે પેલા લોકો જો ચાર્જ ઓછો લેશે તો એ લોકો તરફ જવા માટે દોરાશે અને પછી કોમ્પ્લિકેશન લઈને સર્જરીના ડૉક્ટરો પાસે આવશે અને એને કારણે એમને ઉલટાનો વધારે ખર્ચો થશે અને જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે। એટલે આ એક સૌથી અગત્યનું કે આ બેની મિક્સ કરવાની જરૂર નથી। હું તો એમ કહું છું કે કોંગ્રેસને ભાજપને કેમ મિક્સ નથી કરી દેતા, એના જેવું આ છે, બરાબર છે। બંને ઇન્ડિપેન્ડન્ટ છે, આનાથી ખાલી એલોપેથીનું નુકસાન નથી, આનાથી આયુર્વેદિકના ડૉક્ટરને પણ નુકસાન છે। એ લોકોની પણ આઈડેન્ટિટી જરૂરી છે, જે હિન્દુસ્તાન આયુર્વેદના નામે ઓળખાય છે એની આઈડેન્ટિટી જ ચાલી જશે। આજે અમે અમારા સૌ સાથી મિત્રો સાથે IMAના મેમ્બર્સ સાથે વલસાડ બ્રાન્ચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર એટલે કે એક મેમોરેન્ડમ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। હવે જે આ મેમોરેન્ડમ છે એ કદાચ આપના ચેનલના માધ્યમથી હું આપણી જનતાને જણાવવા માગુ છું કે એક મેમોરેન્ડમ છે એ આપણા નીતિ આયોગ અને ICCM એમના દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। એ જે નોટિફિકેશન છે એની અંદર એવું લખવામાં આવ્યું છે કે આયુષ ડૉક્ટર્સ એટલે કે આયુર્વેદિક ડૉક્ટર્સ એ લોકો ભવિષ્યમાં ટ્રેનિંગ મેળવીને બધી જ મોડર્ન મેડિસિનની સર્જરીસ પણ કરી શકશે। આ રીતનું એક નોટિફિકેશન બહાર આવ્યું છે, જે અમારા IMAના મોડર્ન મેડિસિન્સના જે ડૉક્ટર્સ છે, જે લોકો 9-10 વર્ષના અથાગ પ્રયત્ન પછી ટફમાં ટફ એક્ઝામ ક્લિયર કરીને અંડર સુપરવિઝન ઓફ વેરી ટેલેન્ટેડ ડૉક્ટર્સ જે કરતા હોય છે, જે આ લોકો માત્ર ને માત્ર 2-3 વર્ષમાં શીખીને કરી શકશે, તો એ અમારો એક સ્ટ્રોંગ ઓપોઝ છે અને એની અમે નિંદા કરીએ છીએ। એટલે મારા અને અમારા સાથી મિત્રોના અને આ ટાઈપના જે આજે મેમોરેન્ડમ્સ ઓલ ઓવર ઇન્ડિયામાં 10,000 જગ્યાએ IMAની તમામ બ્રાન્ચમાં આપવામાં આવ્યા છે, એટલે અમારો સરકારને એ જ અનુરોધ છે કે અમે એની નિંદા કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે આ બધી બ્રાન્ચોને ભેગી કરશો, એટલે કે અમારી એક ટર્મમાં મિક્સોપથી, એ બહુ જ નુકસાનકારક થશે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે અને એનું અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ।